નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વસુદેવ વિદ્યાલય દ્વારા પ્રોગ્રામ દર્શનનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે ગેમ્સ રમવાની છે. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પણ પૂરતા જવાનું છે. હવે આપણે આગળ એમાં જે રીતના કહ્યું છે એ જ રીતના ખાલી જગ્યા કરવાની છે. એક ખાલી જગ્યા લો. હવે અહીંયા છે ને એક ખાલી જગ્યા લો એટલે શું લેવાનું? અહીંયા આપણે ઓપ્શન ઉપર જોવાનું, હવામાં, દડો, ઉછાળો અને ઝીલી. હવામાં પછી દડો પાછો આવે ત્યારે ખાલી જગ્યા લો તો કે એને જીવી લો. ફરી પાછો ખાલી જગ્યા એને જીલો તો શું આવશે? ઉછાળો. પ્રશ્ન, તમે કેટલી વાર દડો ઉછાળીને સતત જીલી શક્યા એવો પ્રશ્ન કર્યો. તો અહીંયા આપણે લખવાનું છે એની અંદર ઉત્તરમાં 3 વાર. પછી બીજું 20 લખોટી રમત વિશે
પછી એક હાથ રૂમાલની રમત છે એના વિશે ચર્ચા તમારે કરવાની, કયા રમતમાં તમને કેવી મજા આવી, કોણ કોણ તમારા મિત્ર હતા જે તમારી સાથે રમતા હતા, રમત રમતા પહેલા શું કર્યું, હવે તમે રમત રમ્યા પહેલા કયો વિચાર કરતો હતો અને શું કેવી રીતના કઈ રમત રમશો એવો વિચાર કરતા હતા, રમત રમ્યા પછી શું કર્યું કે રમત અમે રમી લીધા પછી તમે હવે શું કર્યું. હવે અહીંયા આપણને પ્રશ્ન નંબર 27 સૂચનાઓ ઓળખી અને તેની ક્રિયાઓ સાથે ચિત્રને જોડો. પહેલું છે અહીંયા કૂદકા મારો, તો અહીંયા યલો કલર ટી-શર્ટ વાળો છોકરો છે એ કૂદકા મારે છે એની સાથે જોડેલું છે. પછી બીજું કમર પર હાથ મૂકીને ચાલો, તો અહીંયા છોકરી છે એ કમર ઉપર હાથ મૂકીને ચાલે છે તો એની સાથે એને જોડવાનું, આ વાક્યને અહીંયા જોડવાનું. સ્કૂટર ચલાવો, તો આ ભાઈ છે ને એ સ્કૂટર ચલાવે છે તો એની સાથે એને છે ને આમ જોડી દેવાનું. પછી બંને હાથ ઘૂંટણ ઉપર રાખીને ચાલો, તો અહીંયા આ છોકરો છે એ બંને હાથ ઘૂંટણ ઉપર રાખીને ચાલે છે તો ત્યાં જોડવાનું છે. પછી પાંચમું હાથથી નાગની ફેણ દોરો, તો અહીંયા છોકરો જો હાથથી નાગની ફેણ બનાવે છે તો એની સાથે એને જોડી દેવાનું છે. પછી છઠ્ઠું કાર ચલાવો, તો અહીંયા આ જે કાર ચલાવે છે એની સાથે એને જોડી દેવાનું. પછી તાળી પાડો, તો જે આ છોકરી છે તાળી પાડે છે તેની સાથે એને જોડી દેવાનું છે. તો આ રીતના ચિત્રને જોઈ અને વાક્યને વાંચી અને વાક્યને જોડતા જવાનું છે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 28 સૂચનામાં આપેલ ખાલી જગ્યા યોગ્ય નામ લખી અને જોડો અને તે મુજબ કરો. પહેલું ખાલી જગ્યા દેખાની જે ગોળે છે કોણ ગોળે છે, તો કે આપણે જોવાના ચિત્ર પ્રણવ, તો અહીંયા આપેલું છે પ્રશ્ન નંબર 28 કોણ છે જે દેડકાની જેમ દોડે છે, તો કે પ્રણવ, તો અહીંયા લખવાનું છે પ્રણવ. ખાલી જગ્યા લંગડી લઈને દોડે છે, કોણ લંગડી લઈને દોડે છે, તો તૃષા, તો અહીંયા બીજું છે એમાં લખવાનું છે તૃષા. પછી ત્રીજું ખાલી જગ્યા હાથ હલાવ્યા વગર દોડે છે, તો કે કોણ હાથ હલાવ્યા વગર, તો કે પૂર્વ, તો ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે પૂર્વ. પછી ખાલી જગ્યા બે હાથ જોડીને દોડે છે, તો કે કૃતિ, તો ક્યાં આવશે કૃતિ. પછી પાંચમું ખાલી જગ્યા બે હાથ ખુલ્લા રાખીને દોડે છે, તો એમાં આવશે હર્ષ, તો ક્યાં લખવાનું છે હર્ષ. હવે આ રીતના તમારે અહીંયા નામ આપેલા છે એની સાથે એને જોડતા જવાનું છે. હવે પ્રશ્ન નંબર 29 છૂટી પાડો અને લખો. હવે અહીંયા આપણને ન ગમતી હોય એવી રમતો, ઓછી ગમતી હોય એવી રમતો અને ખૂબ જ ગમતી હોય એવી રમતો આપણે લખવાની છે, પણ કેવી રીતના, તો કે અહીંયા કબડ્ડી, ખો ખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતાકુકડી, હોકી, ચેસ, કેરમ, ગીલી દંડા, અંતાક્ષરી અને સાતોડિયું. હવે આવી રમતો આપણને અહીંયા આપી દીધેલી છે. હવે આપણને જે ન ગમતી હોય એ આપણે આખાનામાં લખીશું, પછી ઓછી ગમતી હોય એને આખાનામાં લખવાની છે અને ખૂબ જ ગમતી હોય એને અહીંયા લખવાની છે. તો આ રીતના તમારે આપણને પેજ નંબર 100 સુધી કીધું છે તો ત્યાં આપણે ઉતારવાનું રહેશે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.